અરવલ્લીના મોડાસામાં બનેલા દુષ્કર્મ બાદ યુવતીની હત્યાની ચકચાર ઘટનાના પડઘા રાજ્ય સહિત સમગ્ર દેશમાં પડ્યા છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંગરોળ વિસ્તારમાં એક રેલી તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા અને આરોપી સામે ફાંસીની સજાની માંગ કરી હતી. તાજેતરમાં બનેલી ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની દીકરી કાજલ રાઠોડ નામની 19 વર્ષીય દીકરીનું અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી તેની પર કેટલાક નરાધમો દ્વારા અમાનવીય અત્યાચાર કરી તેની હત્યા કરી હત્યા બાદ યુવતીના મૃતદેહ ઝાડ પર લટકાવી દેવામાં આવી, જેના પડઘા રાજ્ય સહિત દેશભરમાં પડ્યા છે. આજ રોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપાદરા ગામેથી વિશાળ રેલી નીકળી હતી, ત્યારબાદ કોસંબા તરસાડી વિસ્તારમાં ફરી હતી. વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી માંગરોળના વિવિધ વિસ્તારોમાં રેલી ફરી હતી. મોટી સંખ્યામાં વડીલો આગેવાનો યુવાનો જોડાયા હતા. ખરાબ કાર્ય કરનાર, માનસિક વિકૃત બુદ્ધિવાળું કૃત્ય કરનાર અપરાધીને કડકપણે સજા થાય તે માટે માંગરોળ તાલુકા રેલી કાઢી માંગરોળ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આરોપી અને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી હતી. નિર્મલ પટેલ, ZS TV, કોસંબા. હું એડવોકેટ દિલીપ પરમાર. આજે હું અને મારા બધા મિત્રો અને દરેક સમાજના લોકો અમે કોસંબાની અંદર આંબેડકર ચોકની અંદર આંબેડકર સાહેબની પ્રતિમા પાસે બધા એકત્ર થયા છે કે અરવલ્લી જિલ્લાના મોડાસાની અંદર એક દલિત દીકરી ઉપર જે અત્યાચાર થયો છે કે એનું અપહરણ કરવામાં આવ્યું ચાર નરાધમો દ્વારા અને એને પર સામૂહિક બળાત્કાર ગુજારીને એની નિર્મમ રીતે હત્યા કરીને એને ઝાડ પર લટકાવી દેવામાં આવી છે અને એનાથી ઉપર હોય કે પોલીસ તંત્રએ આ બાબતે કોઈ ગંભીરતા ન દાખવી અને પરિવારજનોની જે ફરિયાદ હતી તેને લીધી નહીં અને આજે આ 21મી સદીની અંદર એક દલિત પરિવારે પોતાની દીકરીના અપહરણ, સામૂહિક બળાત્કાર અને એની હત્યાની ફરિયાદ કરાવવા માટે એક દલિત સમાજે આખાએ ભેગા થઈને પોલીસ સ્ટેશનના પટાંગણમાં ધરણા કરવા પડે તો એ ખરેખર ખૂબ જ ઘૃણાસ્પદ બાબત છે અને ચોક્કસથી અમે એનો વિરોધ કરીએ છીએ અને આજે અમે બધા સમાજના લોકો અહીંયા ભેગા થયા અને અહીંયાથી રેલી સ્વરૂપે મામલતદાર માંગરોળમાં જઈને આ ઘટનાની વિરુદ્ધમાં ચોક્કસથી આવેદનપત્ર આપવાના છે અને તંત્રના બેરા કાને પણ અમે અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે દલિત સમાજ ઉપર અવારનવાર બનતી આવી ઘટનાઓ જો રોકવામાં ન આવે અને એની ઉપર કોઈ નક્કર પુરાવા કે પગલાં લેવામાં ન આવે તો અમે દલિત સમાજ અને ઘણા બીજા બધા સમાજો સાથે સમરસતાથી આની વિરુદ્ધમાં ચોક્કસ અવાજ ઉઠાવીશું અને આવનારા દિવસ